નવસારી નું જ ટ્વિન સિટી એટલે કે સુરત નવસારી બંને ટ્વિન સિટી છે. હવે સુરતની વાત કરીએ કે જ્યાં મધરાતથી જ વરસાદે જે જમાવટ કરી છે તેના કારણે થઈને સુરત જિલ્લાના ડેમની જળ સપાટીમાં વધારો થઈ ચૂક્યો છે. સુરત જિલ્લા સહિત શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 3 દિવસ સુધી સુરતમાં વરસાદી માહોલ જામશે. સુરતના 84માં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે બારડોલી પલસાણા વિસ્તારમાં 3-3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. કામરેજ ખાતે 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે જિલ્લાના માંડવી માંગરોળ ઓલપાડમાં સામાન્ય વરસાદ રહ્યો છે. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમ સહિત આમલી અને લાખી ડેમના જળસ્તરમાં વધારો થયો છે. સુરતના વધુ એક વિસ્તારની વાત કરીશું. દક્ષિણ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદી માહોલ છે, ત્યારે સુરતના મહુવા ખાતે પણ ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. મહુવામાં લગભગ 6 ઇંચ વરસાદ નોંધાતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે નદીઓના લેવલ પણ ઊંચા ગયા છે. મહુવામાં વરસાદના કારણે સોસાયટીના રસ્તાઓ પાણીથી તરબોળ થઈ ગયા છે. તો સમગ્ર સુરતની આપણે વાત કરીએ છીએ, વધુ વાતચીત કરવા જોડે રહ્યા છીએ સંવાદદાતા તેજસ મોદી. તેજસ ખાસી જણાવશો, સમગ્ર સુરત શહેર અને જિલ્લાની વાત કરીએ, પાણીનું સ્તર જે છે તે નદી નાળાઓમાં ડેમમાં વધી રહ્યું છે, બીજી તરફ શહેરોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ? યસ, જે રીતે હવામાન વિભાગે જાહેરાત કરી હતી, લગભગ 3-5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે અને તે આગાહી સાચી પડી રહી છે. મારી પાછળ બતાવી સુરત જે વિસ્તારો ત્યાં આ રીતે સવારથી પડી રહ્યો છે, કહી શકાય છે મોડી રાત વરસાદ વરસી રહ્યો છે. 11:15 સમય વરસાદ આવી રહ્યો છે. સુરત શહેર જિલ્લાની જો બિલકુલ તેજસ, આપનો આભાર આ સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતના આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. ખાસ તો સૌ કોઈ જગ્યાએ અત્યારે પાણી જ પાણી. દક્ષિણ ગુજરાતને અત્યારે વાદળોએ ધમરોડ્યું હોય તેવા સતત દ્રશ્યો ટીવી સ્ક્રીન પર. સુરતનો જ વધુ એક વિસ્તાર બારડોલીની વાત કરીશું, કે જ્યાં ગત રાત્રિથી જ વરસાદ જામી ચૂક્યો છે અને બારડોલીમાં લગભગ 3 ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આવનારા 3 દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે. વરસાદના કારણે જિલ્લાની નદી અને ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાઈ ચૂક્યો છે.